નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઔષધિઓના ઘરેલું ઉપચારમાં. મિત્રો, હું ડોક્ટર દીપક. આજે આપણે દાદર વિશે એવી વાતો કરીશું જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી તેનો ઈલાજ ઘર બેઠા કરી શકશો અને થોડા જ સમયમાં દાદરથી હંમેશા માટે છુટકારો મળશે. મિત્રો, ચામડીમાં થતી અન્ય બીમારીઓ પણ ઘણી વખત ખૂબ જ ગંભીર બીમારીઓ બની જતી હોય છે. એવી જ એક બીમારી છે દાદર, જે એક પ્રકારનો ચામડીનો રોગ છે જે ગમે તે વ્યક્તિને ગમે તે સમયે થઈ શકે છે. પરંતુ દાદર થયા પછી તેને સારું થવામાં ઘણો સમય લાગે છે અને તે શરીરમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. આ રોગમાં તમારી ચામડી સાવ સૂકી અને ફાટેલી દેખાવા લાગે છે અને તે જગ્યાએ ખૂબ જ મીઠી ખંજવળ આવવા લાગે છે. મિત્રો, દાદર કોઈ ચેપી રોગ નથી, પરંતુ તે ચામડીની એક એવી બીમારી છે જેનાથી ચામડી ઉપર ક્ષાર બાજી જાય છે. હવે તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ રોગ થવાનું કારણ શું છે. તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ રોગ થવાનું મુખ્ય કારણ તો હજુ સુધી કોઈ પણ વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવ્યું નથી. ઘણા ડોક્ટરો કહે છે કે તમારા શરીરની પ્રતિરક્ષા પ્રણાલી અમુક પ્રકારની સમસ્યાઓ થવાના કારણે થાય છે અને અમુક વિશેષજ્ઞનું કહેવું છે કે તે એક આનુવંશિક રોગ છે જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એલોપેથી ચિકિત્સા પ્રમાણે દાદરનો કોઈ પણ સચોટ ઈલાજ નથી. એટલે કે જ્યાં સુધી તમે દવા લેશો તેના થોડા સમય સુધી તમને તેમાં રાહત મળશે, પરંતુ દવા પીવાનું બંધ કર્યા પછી તેનો પ્રભાવ ફરીથી દેખાવા લાગશે. એટલે માત્ર ને માત્ર આયુર્વેદમાં જ તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય બને છે. મિત્રો, આયુર્વેદ પ્રમાણે આપણા ખાવા પીવામાં ગડબડ થવાના કારણે બીમારીઓ થાય છે. એટલે દાદર થવાનું મુખ્ય કારણ અમુક વિષાક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું છે. જેમ કે નમકીન સાથે દૂધનું સેવન કરવું, દહીં સાથે કાકડી ખાવી, ખીર સાથે દહીં ખાવું, લચ્છી ખાવી, લીંબુ કે સંતરા ખાવા અને દહીં સાથે દૂધમાંથી બનાવેલી પદાર્થોનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. તેના સિવાય અમુક શારીરિક પ્રક્રિયાઓને રોકવાથી પણ દાદર થઈ શકે છે. જેમ કે મળમૂત્રના પ્રવાહને રોકી રાખવો, તરસને રોકી રાખવી, છીંકને રોકી રાખવી, ઊંઘને રોકી રાખવી, ઓટકારને રોકી રાખવો. તેના સિવાય ખૂબ જ ઠંડા અથવા તો ગરમ સ્થળો પર જવાથી પણ દાદર થઈ શકે છે. મિત્રો, જો તમે ખૂબ જ તીખું, ખાટું, ભારે ખોરાકનું સેવન કરો છો તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે. તેના સિવાય બપોરે સૂવું, વ્યાયામ કર્યા પછી તરત નાહવા ન જવું દાદરને નિયંત્રણ આપે છે. તો તમારે પણ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા રોજિંદા જીવનમાં આવી ભૂલો તો નથી થતી ને. તો મિત્રો, આ હતા દાદર થવાના કારણો. તો ચાલો જાણીએ હવે દાદરના ઉપચાર વિશે. મિત્રો, આ ઉપચારમાં તમારે લીમડાના પાંદડા, એલોવેરા જેલ, હળદર, કપૂર અને મેરીગોલ્ડ ફૂલની જરૂર પડશે. આ બધી વસ્તુઓને મિક્સ કરીને તમારે એક તેલ તૈયાર કરવાનું છે. તેલ બનાવવા માટે તમારે 100 મિલી તલનું તેલ, 100 મિલી નાળિયેરના તેલને મિક્સ કરીને સામાન્ય ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં 25 ગ્રામ લીમડાના પાંદડા, 25 ગ્રામ એલોવેરા જેલ, 50 ગ્રામ મેરીગોલ્ડના ફૂલના પાંદડા મિક્સ કરો. હવે આ મિશ્રણને સામાન્ય તાપમાને ગેસ પર ગરમ કરો. 10 મિનિટ પછી ગેસ બંધ કરી લેવો. તેલને ઠંડુ થવા દો. હવે તેમાં 1 ચમચી હળદર, 2 ચપટી કપૂર મિક્સ કરો. હવે આ તેલને સંપૂર્ણ રીતે ઠંડુ થવા દો. હવે તેને ગાળીને કાચની બોટલમાં ભરી દો. તો મિત્રો, હવે જ્યારે પણ દાદર અથવા તો ચામડીને લગતી કોઈ પણ સમસ્યા છે તો આ તેલને રાત્રે સૂતી વખતે રૂની મદદથી દાદર વાળી જગ્યા પર લગાવો. આ તેલનો રોજે ઉપયોગ કરવાથી દાદર થી તમને થોડા જ સમયમાં રાહત મળશે. મિત્રો, આ તેલનો ઉપયોગ તમે તમારા વાળમાં પણ કરી શકો છો અને સાથે જ જેમને મોઢાના ભાગે ડાઘ અથવા તો ખીલ જેવી સમસ્યાઓ છે તે પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.